હેલો મિત્રો, સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ વિરાજ સોલંકીમાં. આપણે અર્થશાસ્ત્રના પ્રકરણ 1, 2 અને 3નો અભ્યાસ કરી ગયા. આજે આપણે વાત કરીશું પ્રકરણ 1, પ્રકરણ 4ની. તો પ્રકરણ 4માં કયા વિભાગમાં કયા કયા પ્રશ્નો આવવાના છે અને ચેપ્ટરનું વેઇટેજ શું છે તે જાણી લઈ. તો વિભાગ એમાં 1 માર્કનો 1 પ્રશ્ન, વિભાગ બીમાં 2 પ્રશ્ન આવશે 1-1 માર્કના, વિભાગ સીમાં 1-2 માર્કનો 1 પ્રશ્ન અને વિભાગ ડીમાં 3 માર્કનો 1 પ્રશ્ન. આમ ટોટલ કરીને આપણું ચેપ્ટર 8 માર્કનું છે. તો બેન્કિંગ અને નાણાકીય નીતિ આપણે જોઈ લઈ, આમાં બધું બેંકને લગતું આવશે. જે એ માર્કમાં પ્રશ્ન નીકળવાનો છે અને બીમાં 2 નીકળવાના છે, તે ખૂબ જ સરળતાપૂર્વક યાદ રાખી શકાય તે માટે આપણે ચોપડીનો સહારો લેવો પડે. તો માગવામાં આવે એટલે નાણાં પરત કરવાની સદતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા એટલે બેંક. માંગવામાં આવે, કોઈ વ્યક્તિ માંગે, આપણે બેંકમાં નાણાં જમા કરાવ્યા હોય તો આપણે માંગી અને પૈસા આપી દે, તેનું નામ બેંક. જોવાની આમાં કંઈ યાદ રાખવાની જરૂર જ નથી, બધું આપણે વ્યવહારમાં કરતા હોય એ બેંક અને નાણાકીય નીતિ. જોઈ લે વેપારી બેંકનો અર્થ. બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે, એટલે કે દેશમાં રોકાણ વધારવા, પ્રજાની થાપણો સ્વીકારે, જે ગ્રાહકને જરૂર પડે તો પાછી મળે અને તેમજ ચેક ડ્રાફ્ટ કે પે ઓર્ડર દ્વારા ઉપાડ પણ થઈ શકે. હવે વેપારી બેંકના મુખ્ય કાર્યો જોઈ લઈએ કે થાપણો સ્વીકારવી. આપણે આ થાપણો કેવી, કયા કઈ થાપણો, કે ચાલુ ખાતું, બચત ખાતું, બાંધી મુદતનું ખાતું અને રેકરિંગ ખાતું. ચાલુ ખાતું જેમાં રોજબરોજના વ્યવહાર તમે કરી શકો, જેમાં આપણે પૈસા બેંકને દેવાના હોય, વધારાના એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવાનો હોય ચાલુ ખાતું ખોલાવવા માટે. બચત ખાતું એટલે તમારી બચત તમે સાચવી શકો, બેંક આપને વ્યાજ આપે અને બાંધી મુદતનું ખાતું એટલે ચોક્કસ સમય પછી આપને વ્યાજ મળે. અને રેકરિંગ ખાતું એટલે ચોક્કસ સમયનું, તેમાં તમારે ક્રમશઃ તમારે જે સમય નક્કી કર્યો હોય 500, 1000, 2000, તેમાં તમારે ક્રમશઃ પૈસા મૂકવાના હોય. બરાબર છે. આ રેકરિંગ ખાતું આપના પિતાશ્રી પણ આવો કોઈ પણ વ્યવહાર કરતા હશે રેકરિંગ ખાતામાં, તેથી પૈસા બચી શકે અને યોગ્ય સમય વ્યાજ પણ મળી જાય. અને ધિરાણની સવલતો પૂરી પાડવી, ચુકવણી અને ઉપાડની સગવડો પૂરી પાડવી, શાખ સર્જનની કામગીરી, આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. હવે વેપારી બેંકના ગૌણ કાર્યો જોઈ લઈ કે ગ્રાહકના એજન્ટ તરીકે બદલાતા સમય સાથે આધુનિક કાર્યો. મધ્યસ્થ બેંક જોઈ લઈ, RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, તેની સ્થાપના 1 એપ્રિલ 1935, રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949. અર્થ જોઈ લઈ, બેંક એવી સંસ્થા કે જેને દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થા વિતરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય. હવે મધ્યસ્થ બેંક અને બેંક, આ બેનો અર્થ રહ્યો એ અલગ અલગ છે, એ આપણે જોઈ લેવો. હવે મધ્યસ્થ બેંકને નાણાકીય કાર્યો જોઈ લઈએ. મોસ્ટ ટાઈમ્પી નાણાકીયના બિન નાણાકીય કાર્ય, મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન. નાણાકીય કાર્યમાં ચલણ બહાર પાડવાનું કાર્ય, સરકારની બેંક તરીકેનું કાર્ય, બેંકોની બેંક તરીકેનું કાર્ય, શાખ નિયમનની કામગીરી અને વિદેશી હુડિયામણની જાળવણીનું કાર્ય, ચલણ બહાર પાડવાનું કાર્ય. હવે મધ્યસ્થ બેંક શું કરે? કોઈપણ પ્રકારનું ચલણ હોય, એટલે કે 2 રૂપિયા હોય, 5 રૂપિયા હોય, 10 રૂપિયા હોય, એવી 2 રૂપિયાની આગળની જે વસ્તુ હોય તે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે, અને જે રૂપિયાની નોટ હોય અને જે સિક્કા હોય તે નાણાં ખાતું બહાર પાડે. બરાબર છે. સરકારની બેંક તરીકેનું કાર્ય કરે, અને કે વિજયા, ગમે તમે બેંક લઈ લો, SBI છે, વિજયા બેંક છે, બરોડા બેંક છે, એવી અલગ અલગ બેંકો હોય, ત્યારે બેંકોની બેંક તરીકેનું કાર્ય કરે. જ્યારે પૈસા તેમને ખૂટે ત્યારે પૈસા પણ પહોંચાડવાનું, તેમને પ્રોત્સાહન આપવાનું પણ કાર્ય કરતી હોય. બેંકોની બેંક તરીકેનું કાર્ય કરે, શાખ નિયમનની કામગીરી કરે, વિદેશી હુડિયામણી જાળવણીનું પણ કાર્ય કરે. બિન નાણાકીય કાર્યોમાં જોઈ લે, નિયમન અને દેખરેખની કામગીરી, સમાવેશ વિકાસના કાર્યો અને પ્રોત્સાહનના કાર્યો. હવે જોઈ લે આપણે નાણાકીય નીતિ. અર્થતંત્રમાં નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. હવે નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો જોઈ લે, બેંક રેટ, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ, રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર, કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ, ખુલ્લા બજારના કાર્યો અને સ્ટરીલાઇઝેશનની નીતિ. હવે જોઈ લઈએ આપણે નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો. જો તમને કહી દો, આ નાણાકીય રિઝર્વ બેંકના નાણાકીય કાર્ય, બિન નાણાકીય કાર્ય અને નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો, આ 4 પ્રશ્નોમાંથી 1 પ્રશ્ન વિભાગ ડીમાં હશે અને તેમાં આ વખતે મને એવું લાગે છે
કે નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો પૂછશે અને મધ્યસ્થ બેંકના નાણાકીય કાર્યો પૂછશે. મને એવું લાગે છે, પછી પૂછાય કે ન પૂછાય એ તો મારું દિલ આજ વખતે એવું કહે. એવી જોઈ લઈ, ગુણાત્મક સાધનો જોઈ લઈ કે સલામતીની જરૂરિયાત, માર્જિનની જરૂરિયાત, ધિરાણની ટોચ મર્યાદા, ભેદભાવયુક્ત વ્યાજના દર, જે સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડતા હોય તેને પરિમાણાત્મક સાધનો કહેવાય, અને જે સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડતા ના હોય તેને ગુણાત્મક સાધનો કહેવાય. તો આ આપણું પ્રકરણ 4, જેનો આપણે શોર્ટ એન્ડ સ્વીટમાં અભ્યાસ કર્યો, આપણે સમજવામાં ખૂબ જ મજા આવતી હશે. તો લાઈક તો બનતા હે યાર, વિડીયો બનાવવામાં મહેનત થાય છે તો લાઈક બનાવો, લાઈક કરો, કોમેન્ટ કરો અને ખાસ શેર કરો જેથી અન્ય મિત્રો પણ લાભ લઈ શકે. ધન્યવાદ, આભાર, જય હિન્દ, જય ભારત.